ત્યાર પછી ઉત્તર ભારત લઈએ તો ઉત્તર ભારતની અંદર પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હી છે એ બધા ઉત્તર ભારતના રાજ્યો કહેવાય. હવે એનો ખોરાક જોઈએ તો પંજાબ હરિયાણાના લોકો ખોરાકમાં ઘઉં, તંદુરી રોટી, પરોઠા, પનીર મિશ્રિત શાક અને પંજાબની લચ્છી એ આખા ભારતની અંદર પ્રખ્યાત છે. હિમાચલ અને ઉત્તરાખંડના લોકો મોટાભાગે માંસ કઠોળ છે એવો ખોરાક ઉપયોગ કરે છે. કાશ્મીરના લોકો ભાત અને મચ્છીનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક દાળ ભાત શાક જોવા મળે છે. પહેરવે છે તો પંજાબ હરિયાણાના લોકો પંજાબી ડ્રેસ, આપણે જે બેનો પહેરે છે એ પંજાબમાંથી આવે એટલે પંજાબી ડ્રેસ કહેવાય. સ્ત્રીઓ છે એ સલવાર કમી અને પુરુષો જભો કુલકી તળો સલવાર અત્યારે આ ચિત્ર જુઓ લખ્યા લાગે એ પહેરે છે. કાશ્મીરના લોકો કાશ્મીરી ડ્રેસ, આ કાશ્મીરી ડ્રેસ. પુરુષો ગઢવાલી ટોપી, ત્યાં વિસ્તારનું નામ છે ગઢવાલ એટલે ગઢવાલી ટોપી કહેવાય. સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે અને ઉત્તર પ્રદેશના લોકો માથે કાપડનો જે ટુકડો છે ને એને ગમજો કહેવાય છે. ગમજો માથે ઉત્તર પ્રદેશના લોકો બાંધે છે અને સ્ત્રીઓ છે એ કબજો અને ચણિયો પહેરે છે. રહેઠાણની વાત કરીએ તો પંજાબ હરિયાણામાં ધાબાવાળા મકાનો, કાશ્મીરમાં લાકડાના, હિમાચલ ઉત્તરાખંડમાં બે માળના. શા માટે તો કે હિમવર્ષા થાય તો ઝડપથી બરફ પડી જાય એટલા માટે. ઉપર પોતેરે અને નીચેના માળે પશુઓને બાંધવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં ઈંટ અને સિમેન્ટના મકાનો જોવા મળે છે. ભાષાની વાત કરીએ તો ઉત્તર ભારતમાં પંજાબના પંજાબી, હરિયાણામાં હરિયાણવી, ઉત્તર પ્રદેશની અંદર હિન્દી, ઉર્દુ, કાશ્મીરની અંદર ઉર્દુ, કાશ્મીરી અને કેટલાક વિસ્તારોની અંદર મોટાભાગે ત્યાં કુમાઉં ભાષા છે, કુમાઉં ભાષા બોલવામાં આવે છે, ગઢવાલી ભાષા બોલાય છે અને પહાડી વિસ્તારોની અંદર હિમાચલમાં પહાડી ભાષા બોલાય છે. ત્યાર પછી ઉત્સવ અને તહેવારોની વાત કરીએ તો પંજાબનું મુખ્ય તહેવાર વૈશાખી, લાહિરી મુખ્ય ગણાય છે. નૃત્યની અંદર ભાંગડા નૃત્ય પંજાબનું આખા ભારતભરમાં જાણીતું છે અને લોકનૃત્ય એ જાણીતું કહી શકાય. કાશ્મીરમાં ઈદ મોહરમ ઉજવાય છે. હિમાચલ પ્રદેશમાં કુલ્લુ મનાલીની અંદર દશેરાનો તહેવાર સૌથી મોટામાં મોટો ઉત્સવ ગણાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી, હોળી આવે એટલે ઉત્તર પ્રદેશના આપણે ગુજરાતમાં કોઈ ન હોય કારણ કે એનો મુખ્ય તહેવાર છે. કથક લોકનૃત્ય છે એ ક્યાંનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય છે? ઉત્તર પ્રદેશનું. 10મા ધોરણની અંદર પણ ફરીથી આ અરજી આપશે. ત્યાર પછી કુલુ મનાલીનો દશેરાનો મેળો, પંજાબના શહીદોનો મેળો, ઉત્તર પ્રદેશનો કુંભ મેળો અને માઘ મેળો, ઉત્તરાખંડનો કુંભ મેળો અને અર્ધકુંભ મેળો જે અત્યારે હયાત ચાલુ છે કુંભ મેળો ભારતની અંદર એ આપણે એના નૃત્ય વિશેની એક પાછી ઝલક લઈએ. પેલું લઈએ ભાંગડા નૃત્ય. હવે ઉત્તર પ્રદેશનું પ્રખ્યાત નૃત્ય 10મામાં આવે છે એટલે આમાં પણ લઈ લીધું છે કથક નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય.